કરી શકે એના માટે નેક કોસિસ છે. આપણે ક્યાંક બે બે માપદંડ લઈને ચાલી જાય છે, એટલે તુલા એક જ છે પણ એના જોખવા માટેના કાટલા અલગ અલગ છે. જો ઊંચી જ્ઞાતિની છોકરી લઈને આવ્યો હોય છોકરો અને શ્રીમંત હોય, સારી કુટુંબ હોય, જ્ઞાતિ સારી હોય તો ઈસ ઓકે, પણ નીચી જ્ઞાતિમાં ગયો તો મહાભારત. બિલકુલ સાચી વાત છે. સી એટલે કહું છું ને, આ આપણો જે ઇમેચ્યોરિટી કહેવાય, સોસાયટીની ઇમેચ્યોરિટી છે કે, અને બીજું કે આપણે એવું વિચારી લીધું છે કે આપણા, એવું હું ના નથી પાડતી કે આપણા દીકરા દીકરી પર મા બાપનો હક હોય છે, પણ એવો હક નથી હોતો કે આફ્ટર 18 યર્સ. હવે તો ગવર્નમેન્ટે કીધું, મોટા ભાગે એવું લાગે છે કે મા બાપ ઘણી વખત સંતાનોને પોતાની જાગીર સમજી નથી. બિલકુલ, એટલે એટલે એ જ સમજે છે, દે ફીલ કે ધીસ ઇઝ ધેર પ્રોપર્ટી, અને એ લોકો કે એવું થવું જોઈએ. સી આમાં આઈલ ટેલ યુ વન થિંગ, એટલે મેં ઘણી વખત એવું બનતું હતું અગાઉ રુજાનજી કે વહુ જોવાય ન મળે છોકરાને એની છોકરી, અને લગ્નના માંડવે જુએ. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી, એ તો હજી ગણે મેં હજી સ્ટોરી સાંભળી. મનનો વિચારો મરજીવાની જેમ કૂદી પડતો હતો, એ સમય જતો રહ્યો છે ને. હા, એટલે સી એ સમય ગયો ને, કેમ ગયો, કારણ કે ધીરે ધીરે લોકોને સમજ આવી કે જ્યાં સુધી વોટ ઇઝ મેરેજ, કે મનમેલ થવા જોઈએ, પેલું શું કહેવાય, ઇક્વલ. એ લોકોને એવું બે સી શું કે બે પૈડાની ગાડી, અરે બે પૈડા સેમ હોય તો ગાડી ચાલે, ટ્રેક્ટર ને સ્કૂટર નો ના ચાલે. હવે ડિવોર્સ નોતા હતા એટલા, જ્યારે જોયા આપે બોલવાનું છે, વીઆરલાઈ માં આપનું સ્વાગત છે. આપ કોણ બોલો છો, ક્યાંથી બોલો છો? જયંતિભાઈ પટેલ. જયંતિભાઈ, શું છે આપનો વિચાર, રજૂ કરો. હવે વિચારમાં એવું છે, આમાં એવું લખેલું આવે છે કે 18 વર્ષની છોકરી વોટિંગ કરી શકે તો લગ્ન ના કરી શકે, બરાબર. 18 વર્ષની જે વોટિંગ કરે છે એ ચૂંટણી 5 વર્ષ પછી પાછી આવે છે ભાઈ, અને લગ્ન કર્યા પછી પાછી 5 વર્ષે લગ્ન નથી આવતા. એટલે આ વસ્તુ સમજવી જોઈએ, અને ઉંમર માં છે ને 22-23 વર્ષની ઉંમર અત્યારે કરવી જોઈએ. પણ 24 વર્ષે પણ અમે 21 વર્ષે જ હોય છે, 21 વર્ષ છે છોકરી માટે, પણ 24 વર્ષે પણ એ બીજી જ્ઞાતિમાં લગ્ન કરે એની સામે પરિવારના લોકો વાંધો લે છે ને, લગભગ પ્રોબ્લેમ ના આવે. હા, લગભગ પ્રોબ્લેમ ના આવે. હા, ખોટા છો સાહેબ. રુજાનજી તમને જવાબ આપે છે, તમે ઓનલાઈન પર અમને ગમ્યો, તમે એમ કહ્યું સારું, તમારો લોજિક સારો છે, પણ આમાં હું બે પોઈન્ટ કહેવા માંગુ છું કે લોજિક પ્રમાણે આમાં ના જવાય. સૌથી પહેલા તો એવું નથી, મેં અગર સ્ટેટિસ્ટિક્સ કાઢશો તો કદાચ તમને એ આવે કે જે લવ મેરેજીસ છે તે ફેલ અ લોટ, એ વાત સાચી છે. ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી, 25-26 વર્ષ પછીના બી લવ મેરેજીસ ફેલ થાય છે. બીજો પોઈન્ટ કે તમે જે અત્યારે એક્ઝામ્પલ આપ્યો કે 18 વર્ષના 5 વર્ષ હરાવે ને પછી ના આવે, એ એક્ઝામ્પલ એટલા માટે આમ રસુ આવે એવું છે, પણ આના માટે એટલા માટે ના આવે કારણ કે તમે લોકો રૂલ ને લો પાછળ કેમ જાવ છો. હું ફરી એક ચીજ રિપીટ કરવા માંગુ છું મારી પોતાની, કે જે રીતે આપણે એઝ તમારા મા બાપની રિસ્પોન્સિબિલિટીઝ ને ફરજ છે, જ્યારે તમે તમારા દીકરા દીકરીને પોતાની પ્રોપર્ટી સમજતા હો તો તમારી ફરજ છે કે તમે એને કયા સંસ્કાર આપીને મોટા કરો છો. મારા ઘરમાં અમે 3 ભાઈ બહેનો છીએ, અમને એ રીતના સંસ્કાર અપાયા હતા, બ્રેન વોશ કહો, સંસ્કાર કહો, જે બી કહેવું હોય કહો અમને, કે ભાઈ તો આપણે પરણશું તો પારસીમાં જ પરણશું, બરોબર છે. એટલે અમે બી અંદર થયું કે ના, હું પરણીશ તો પારસી ને પરણીશ. ના તો તમને શું લાગે છે કે બધા અહીંયા મીન્સ મેરેજ તો થઈ જાય બધાના, પણ હજી એક્ઝામ્પલ માટે અફસોસ છે કે ખુશી છે? મને ખુશી છે સાહેબ, ખુશી એટલા માટે છે કારણ કે અગર લેટર સી કે એટલે મારા એક તો પેરેન્ટ્સ એટલે મારા આ સાહેબ ખાસ કેવું